ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન પૂર્વેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે જામનગર નજીક ગોરધનપર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ જનસભા સંબોધીને ફરી ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે મોકો માંગનારાઓને મોકો ન આપવાની વાત કહી સાંકેતિક ભાષામાં પ્રતિસ્પર્ધીઓ પર પ્રહાર કર્યો હતો સભામાં જામનગર જિલ્લાની 5 બેઠક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 બેઠક એટલે કે હલારની 7ઈ બેઠકના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા તમામ ઉમેદવારોને વિજયી બનાવવા વડાપ્રધાન મોદીએ જનતાને اپિલ કરી હતી આમ આદમી પાર્ટીના સ્થાપક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામનગરમાં રોડ શો કરી શહેરની ઇઠોતેર અને ઓગણસી બેઠક પર આપના ઉમેદવાર કરશનભાઈ કરમૂર તથા વિશાલ ત્યાગીને વિજયી બનાવવા પ્રચાર કર્યો હતો રણજીત રોડ પર આવેલ ખાદી ભંડારથી આરંભ થયેલ રોડ શો બેડી ટાઉન હોલ લીમડાલેન થઈ ક્રિકેટ બંગલાએ પૂર્ણ થયો હતો આ રોડ શો માં બહોળી સંખ્યામાં આપ સમર્થકો અને જનતા જોડાતા કેજરીવાલ ને સારું એવું જન સમર્થન મળ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું હતું જામનગરમાં આવેલ તથા રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટરા અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે ઇટરાના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બાર્ની ગ્લોવર દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરી કરાર કરવામાં આવ્યો હતો એમઓયુ દ્વારા ઈટરાના માધ્યમથી ઓસ્ટ્રેલિયામાં આયુર્વેદનું શિક્ષણ સુલભ બનશે પોરબંદરમાં ચૂંટણી ફરજ પર આવેલા આઈઆરબીના બે જવાન વચ્ચે તકરાર થતા બંનેએ પરસ્પર ફાયરિંગ કર્યું હતું જેમાં બંનેનું મૃત્યુ થતાં બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ જામનગરની જીજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું ત્યાર પછી બંને જવાનના મૃતદેહને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા જ્યાં એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ તથા તેના કથિત સાગરીત વિરુદ્ધ ગુજસીટો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ પ્રકરણમાં કુલ આરોપીઓ પૈકીના અમુક જામીન પર મુક્ત થયા છે તો અમુકનો જેલવાસ યથાવત છે આ પ્રકરણમાં આરોપી તથા શેરબજારના વ્યવસાયી પ્રફુલ્લ પોપટને હાઈકોર્ટે શરતી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે હાઈકોર્ટે તેનો પાસપોર્ટ જપ્ત કરવાનો હુકમ પણ કર્યો છે આજ પ્રકરણમાં અન્ય આરોપી બિલ્ડર મુકેશ અભંગી તથા અખબાર પ્રકાશન સાથે જોડાયેલા અનિલ ડાંગરિયાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે અન્ય એક આરોપી તથા નિવૃત્ત પોલીસ વશરામભાઈ મિયાત્રાની જામીન અરજી પર આગામી શુક્રવારે સુનાવણી થશે